ક્વોન્ટમ ફિઝિક્સના સંદર્ભમાં ચાલો હું તમને સમજાવું અને પ્રોત્સાહિત કરું કે તમે કેવી રીતે ફુરિયર ટ્રાન્સફોર્મ જોઈ શકો છો તે સારું છે તેથી તમે જે રીતે કરો છો જો તમારી પાસેની પાસેલી વેવ હોય તે લેમ્બડા વેવ લેન્થની બરાબર છે જેનો અર્થ છે કે તમે વેવ વરને બે પાઈ બાય લેમ્બડા તરીકે લખી શકો છો તેથી તમે વેવ ફંક્શનને

હોય તો તમે કે એક માઇનસ ઓમેગા ટી મૂકી શકો છો અને મને એક્સ માંથી સાઈ લેવા દો અને તમે સુપર પોઝિશન કરી તરીકે તમારી પાસે એક્સ માંથી સાઈ બે હોઈ શકે છે માફ કરશો કેટલાક અન્ય કંપન વિસ્તાર તમારા સમાન કંપન વિસ્તાર સાઈ કે બે હોઈ શકે છે ચાલો હું કે બે ને કે એક પ્લસ ડેલ્ટા કે એક્સ લઉં તો આ સુપર પોઝિશન શું હશે તે તમને એક નવી પોસ્ટ સુપર વેવ આપશે જે તમે એક્સ માંથી સાઈ એક પ્લસ સાઈ બે એક્સ તરીકે લખી શકો છો જે સુપર પોસ્ટ સ્થિતિ છે તમે કરી શકો છો તેથી જ્યારે તમારી પાસે ફક્ત એક ડી હોય ત્યારે તેની વ્યાખ્યાયિત વેવલેન્થ હોય છે જો તમે વધુ એક વેવ ઉમેરવાનું શરૂ કરો છો તો તમે જોવાનું શરૂ કરો છો કે ત્યાં અમુક વર્ગની સુપર પોસ્ટ સ્થિતિ હશે પરંતુ એક વ્યાખ્યાયિત વેવલેન્થ હશે પરંતુ તમારા ડેલ્ટા કે ના પ્રમાણસર હોય તેવી પહોળાઈ સાથે તમે મિપિંગ સમસ્યાઓમાંથી એક તરીકે આ કર્યું છે જો તમે તેમાંના ઘણાને સુપરપોસ્ટ કરો છો તો તે શું કહેવાય છે સુપરપોસ્ટ વેવ ફંક્શન અથવા સુપર વેવ મેં તેમાંથી બે ડી બ્રોગલી વેવ ચોક્કસ વેવ લેન્થ સાથે કરી છે પરંતુ જો મારી પાસે ઘણા છે તો ચાલો આપણે કે એક પ્લસ બે ડેલ્ટા કે કે એક પ્લસ બે ત્રણ ડેલ્ટા કે વગેરે લઈએ તમારે શું મળવાનું છે વેવ પેકેટ જમણી વેવ પેકેટ વેવ પેકેટ ઘણા ડી બ્રોગલી વેવનું સુપર પોઝિશન છે ઠીક છે तमे अलग थी सम्मत थाओ चालो डेल्टा के लाइन के एक बे के बे डेल्टा के ना स्टेप माँ के एक के एक एक उतस डेल्टा के तेथी के तमारी पासे जे केस होई शके तेजे के एक के एक પ્લસ ડેલ્ટા કે ડોટ 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 તમે બે સુધી ચાલશો તમે આગળ જશો જેથી શક્ય દી બ્રોગલી વેવની વેવ પેકેટ સુપર પોઝિશન છે અને આ વેવ પેકેટ જ્યારે આપણે જે થાય છે તે કરવાનું શરૂ કરીએ ત્યારે તમે વેવ પેકેટ માટે ચોક્કસ વેવ લેન્થ ગુમાવી શકો છો દિ બ્રોગલી વેવની લેન્થ એક જડ ડી બ્રોગલી વેવની લેન્થ હોય છે તેમાં ચોક્કસ વેવ લેન્થ વેવ સંખ્યા અથવા વેવ લેન્થ હોય છે પરંતુ જો તમે ઘણા ડી બ્રોગલી વેવ શરૂ કરો છો તો વેવ લેન્થ વિશેની માહિતી મળી ગઈ છે તો તમે બધા સંમત થાઓ છો પરંતુ જે થાય છે તે વેવ પેકેટ સૂક્ષ્મ પાર્ટિકલની ખૂબ નજીક છે જેનો અર્થ એ છે કે તમે એમ્પ્લિટ્યૂડને રિયલમાં મહત્તમ જોવાનું શરૂ કરશો તેથી જો હું તેને તમારા માટે સચિત્ર રીતે મૂકું તો ડી બ્રોગલી વેવ આના જેવું હશે કે આ ચાલુ રહે છે મને તેને રોકશો નહીં તે એક વેવ લેન્થ સાથે એક જ ડી બ્રોગલી રહે છે પરંતુ સુપરપોઝ વેવ કેવી હશે તે કોઈક પ્રકારનું પી હશે અને પછી એમ્પ્લિટ્યુડ આના જેવું કંઈક નીચે જાય છે હું કંઈક દોરવામાં ખૂબ સારો નથી ફરીથી કંઈક ચાલે છે અથવા તે ફક્ત થઈ શકે છે જે ખરેખર સ્કેલ કરવા માટે નથી પરંતુ તમે આ કરી શકો છો પરંતુ પછી વેવની લેન્થ અને આપણે તેને શક્ય તેટલું શ્રેષ્ઠ પોઝિશન તરીકે કહીએ છીએ ડી બ્રોગલી વેવ જે તમને વેવ પેકેટ આપશે ધારો કે તે દરેક જગ્યાએ ડેમ્પ છે અને માત્ર આ રીજનમાં જ પીક છે ઠીક છે ચાલો કહીએ કે તે દરેક જગ્યાએ ડેમ્પ છે તો આ તે રીજન છે જેમાં તમારી પાસે એક્સ વિરુદ્ધ એક્સ ઓફ સુપર પોસ્ટ સાઈ માટે મહત્તમ એમ્પ્લિટ્યુડ છે તેથી તે શું છે હું તમને કહીશ કે પાર્ટિકલ શોધવાની પ્રોબેબિલિટી ફક્ત આ નાના રીજનમાં મહત્તમ છે જેનો અર્થ છે કે તમે સ્થાનિક બનવા માટે સક્ષમ છો તે અહીં નથી જ્યારે હું શોધવા માંગુ છું કે પાર્ટિકલ ક્યાં છે તે ક્યાંય પણ હોઈ શકે કારણ કે ત્યાં પિરિયોડિસિટી છે પિરિયોડિસિટી તે જશે જ્યારે તમે સુપરપોઝ વેવ લેશો ત્યારે તે ડેમ્પ થશે તેથી તમને અહીં વેવ પેકેટ માટે સ્થાનિકીકરણ મળે છે જ્યારે અહીં તમને કોઈ વિશેષત વેવ લેન્થ મળે છે તમને કોઈ વિશેષત વેવ પ્રાપ્તતિ નથી તમને બધા સંમત છો તેથી વિશેષત વેવ લેન્થ નો અર્થ એ છે કે ડ બ્રોગલી ની હાઈપોથિસિસ વિશેષત પી દ્વારા જનો અર્થ એ છે કે મોમેન્ટમ સારી રીતે વ્યાખ્યાયિત છે પરંતુ જો તે એક જ બ્રોગલી વેવ હોય તો તમને અહીં પાર્ટિકલ ને સ્થાનિકરણ કરી શકતા નથી પરંતુ જો તે બધા સંભવિત વેવ નું સુપર પોઝિશન હોય તો એમ્પ્લિટ્યુડ ઓછા પ્લસ ઇન્ફિનિટી બનાવી શકો છો તેથી તમે તે લઈ શકો છો જો તમે તે કરી શકો તો તે આ રીઝન વધુ અને વધુ મેળવી શકે છે જે હું તેને ડેલ્ટા એક્સ તરીકે કહી શકું છું આ રીઝન વધુ ને વધુ ટૂંકા થઈ શકે છે તમે ખરેખર કહી શકતા નથી કે આ પાર્ટીકલ અહીં પોઝિશન છે પરંતુ તેની મોમેન્ટમ સારી રીતે વ્યાખ્યાયિત નથી પરંતુ મોમેન્ટમ વ્યાખ્યાયિત થયેલ છે પરંતુ મોમેન્ટમ સાચી નથી તેથી આ મુખ્ય વિષય છે જેમાં તમે સુપર પોઝિશન ને ફુરિયર ટ્રાન્સફોર્મ તરીકે પણ જોઈ શકો છો ઠીક છે તેથી એક જ વેવ માટે ઓફ એક્સ એ સાઈન કે એક્સ તરીકે લખેલ છે જો હું વેવ પેકેટ લખવા માંગુ છું અને ચાલો નાના ડેલ્ટા કે છે તે ખૂબ જ નાના છે ઔપચારિક રીતે તમે તેને સમીશન ઓવર એન એ સાઈન કે પ્લસ એન ડેલ્ટા કે તરીકે લખી શકો છો ઠીક છે તમે એક થી ઇન્ફિનિટી સુધી એક પગલા લઈ શકો છો છો અથવા આપણે આ કરીએ છીએ પરંતુ જો હું ડેલ્ટા કે ને ખરેખર ખૂબ જ નાનો બનવા ઈચ્છું છું હું શું કરી શકું છું હું ઇન્ટિગ્રેશન બરાબર મૂકી શકું છું તમે સંમત છો આ સમેશન કે પ્લસ દ્વારા સ્થાનાંતરિત કરેલા વેવ નંબર અલગ પગલા નથી જો તમારી પાસે કે એક અને કે બે સાથે સુપરપોઝ કરવા માટે ફાઇનાઇટ બે ડી બ્રોગલી વેવ છે તો તમે સમેશન કરી શકો છો પરંતુ હું હું કહું છું કે તમામ બ્રોગલી સાતત્ય વેવ નંબર સાથે લેવા માંગુ છું તો પછીનું શું છે તમે શું કરશો તમારે તેને ઇન્ટીગ્રેશન કરવાનું રહેશે તમે બધા તે સાથે સંમત તમે ઇન્ટીગ્રેશન કેવી રીતે કરશો જેથી સાઈ ઓફ એક્સ તેથી એક્સ ઔપચારિક રીતે હું તેને ઇન્ટીગ્રલ કે લખી શકું છું પછી તમારી પાસે ફંક્શન શકે છે કે એન જો તમે આ માટે સબસ્ક્રિપ્ટ રાખવા માંગતા હો આ આખી વસ્તુ જેને હું કે એન તરીકે કહી શકું છું તેથી તમારી પાસે એમ્પ્લિટ્યુડ હોઈ શકે છે જે કે પર આધારિત છે અને તમારી પાસે સાઈન કે એક્સ અમુક લિમિટ થી જઈ શકે છે જો તમે ઈચ્છો તો તમે માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી જઈ શકો છો તેથી અમે શું કરી રહ્યા છીએ પણ અમે વધુ કરી રહ્યા છીએ અમે આ સાઈન કે રાખવા માંગતા હતા ઔપચારિક રીતે જનરલ ન હોઈ શકે અમારી પાસે કે એકો પણ હશે મે કહ્યું કે અમે તેની ઈ ટુ ધ પાવર ઓફ આઈ કે એક્સ અને એ કે તરીકે લખી શકીએ છીએ અને એ કે તો ઠીક શું છે અહીં અર્થઘટન કરવું ધારો કે હું અને ઈ કે એક્સ દ્વારા બદલીશ તેથી ચાલો હું ફરીથી અહીં લખીશ સમ નોર્મલાઇઝેશન આપણે નોર્મલાઇઝેશન વિશે ચિંતા કરવાની જરૂર નથી આ નથી પરંતુ કુરા પરિચિત ફુરિયર ટ્રાન્સફોર્મ છે જ્યારે એક્સ નું ફુરિયર ટ્રાન્સફોર્મ એ ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ માં સાઈ નું ફુરિયર ટ્રાન્સફોર્મ છે ત્યારે તમે જાણો છો કે સુપર પોઝિશન શું છે તમે બીડ્સ તરફ જોવો છો તમે સ્ટેશન પર નજર નાખો છો સ્ટેશનરી વેવ આ બધી વસ્તુઓ મને ખાતરી છે કે તમે તે કરી લીધું છે પરંતુ તે ડી બ્રોગલી વેવ થી ખૂબ અલગ નથી આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણે પાર્ટિકલ શોધવા માટે સમર્થ હોવા જોઈએ તેથી પાર્ટિકલ શોધવા અને પાર્ટિકલ વેલોસિટીને જોવાની જે વેવ પેકેટ છે છે તે જોવા માટે આપણે ઓમેગા બાય ડી કે શોધવાની જરૂર છે તેથી આ વસ્તુઓ માટે તમારે વેવ પેકેટ અને વેવ પેકેટ જોવું પડશે અને જો તમારી પાસે તમામ સંભવિત વેવની સુપર પોઝિશન હોય તો વેવ પેકેટ અને ધારો કે તમે આ વેવને આઈ કે એક્સ જેવા એક્સપોનેન્શિયલ દ્વારા સૂચવે છે આ તમારા ફુરિયર ટ્રાન્સફોર્મ સિવાય બીજું કંઈ નથી ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ क्यों हशेते ते पूछी सको के आ एक फंक्शन मैं तमने हतु फंक्शन स्पेस बेसिस आ फाइव एन ऑफ एक्स फाइव के ऑफ एक्स जेम एक अलग रकम होत धारो के तमे एक अलग रकम करी होत तो ए ऑफ के तमे केवी रीते शोधी शकशो जारे अमारी पासे साई ऑफ समेशन ओवर एन सी इन फाई एन फाइव एन ऑफ एक्स तमें शू हतु ત્યારે તમે સી એન શું કર્યું તમે બંને બાજુ એન સ્ટાર ઓફ એક્સ સાઈ ઓફ એ ઇન્ટીગ્રેશન ઓવર જે તમે કર્યું છે હવે તમે અહીં શું કરશો તમારે આ બાજુ એક્સ નો સાઈ કે સ્ટાર લેવો પડશે અને તે તમને એ ઓફ કે નો કોઈફિશિયન્ટ આપશે તેથી એ ઓફ કે શું હશે એ ઓફ કે એ ઇન્ટીગ્રલ ઓર ડી કે સોરી કે નથી તે ડીએક્સ છે आते छे जे सातत्यमा करवा रहा छो इंटीग्रल ओवर ऑफ एक्स ऑफ माइनस आई के आस के के फूरियर ट्रांसफॉर्म समय साई एक्स नो छे मुक्त पार्टिकल लो फ्री पार्टिकल मोस स्क्वेड के बे ऊर्जा स्क्वेड हो जे जे, पी बे કે સ્પેસમાંથી એક જગ્યામાં ફુરિયર ટ્રાન્સફોર્મનો સમાવેશ કરે છે હવે તમે પાછા જઈ શકો છો અને જોઈ શકો છો તે ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મની આ વિભાવના સિવાય બીજું કંઈ નથી ઊંધું પરિવર્તન જે તમે તેને જોઈ શકો છો તે વેવ તરીકે પણ જોઈ શકો છો જે જે એક સુપર પોઝિશન છે છે આ આ શા માટે આપણે કરીએ છીએ તે ફક્ત ત્યારે જ છે જયારે આ પિરિયોડિસિટી વસ્તુ છે જેમ મેં અહીં લખ્યું છે તે એક્સ પ્લસ આર ના સાઈ જેવી કેટલીક શરત હશે સતત ચાલુ રાખવા માટે તમારી પાસે તે કન્ડિશન નથી તેથી જ તમે x ના sin ને જોવાનું શરૂ કરશો જે તમે તેને x ના sin કે n તરીકે લખી શકો છો જેથી તમે x ના sin તરીકે sin n લખી શકો ઉદાહરણ તરીકે x + r બરાબર તેજ હોવું જોઈએ કે જે t ને r દ્વારા 2n sin સુધી દબાણ કરશે તમે સંમત થાઓ છો તેથી આ શા માટે પીરિયોડિસિટી કન્ડિશન તમારા મોમેન્ટમ ને અલગ પાડે છે અથવા વેવ વેક્ટર ઠીક છે તેથી જો તમે પરિમિતિના સર્કલ માં પાર્ટિકલ મૂકો તો ચાલો આપણે બે પાસે બે પાઇ આઈ આર સમાપ્ત કરો છો અને તમે પાછા આવો છો ત્યારે તેજ પોઈન્ટ છે જેની પાસે તેજ સમય બે અલગ વેવ પોઈન્ટ હોઈ શકતા નથી તે એક્સ અને એક્સ પ્લસ બે આર છે તે વધુ સારું છે જેથી કેટલાક પીરિયોડિક ફંક્શન એક જ કિંમતી કન્ડિશન તમારા વેવ વેક્ટર ને ડિસ્કરેટાઇઝ કરવાની મંજૂરી આપશે પરંતુ જો તે એક ફ્રી પાર્ટિકલ છે તો માઇન્સ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે તેના પર કોઈ પિરિયોડિસિટી હોતું નથી તેથી જે આ ઇન્ટિગ્રેટ કરવા માટે દબાણ કરશે ત્યારે ડિસ્ક્રીટનો ઉપયોગ ક્યારે કરવો અથવા તમે કેટલાક બાઉન્ડ્રી પર પાર્ટિકલ અવરોધ મૂક્યા જે પ્રકારની કેટલીક સીમા શરતો છે અન્યથા તમારી પાસે ચાલુ રાખવા માટે કે છે અને એ સાતત્ય છે એટલે તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે અને સમેશન વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી તેથી તે ફુરિયર ટ્રાન્સફોર્મ ઇનવર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ વિશે છે તેથી હું આજનું લેક્ચર પર જવા માંગુ છું જ્યાં હું ઔપચારિક રીતે ક્વોન્ટમ મિકેનિક્સની પોસ્ટલ રજૂ કરવા માંગુ છું ઠીક છે તો હું જાઉં તે પહેલા આપણે સ્ક્વેર ઇન્ટિગ્રલ ફંક્શન્સ શું કર્યું છે જે આપણે તેને કોમા બીના એલ બે તરીકે દર્શાવીએ છીએ આ અમે કર્યું છે તો પછી મેં તમારા માટે સ્કવેર સંક્ષિપ્ત ક્રમ પણ રજૂ કર્યો છે સંક્ષિપ્ત સંગ્રહ અને તે આપણે તેને થોડા દ્વારા દર્શાવીએ છીએ આ સે સાઈ એન એ નો સંગ્રહ આ સમૂહ એક અનુક્રમ છે અને આપણે તેને થોડું એલ દ્વારા સૂચવીએ છીએ ઠીક છે અને આપણે જોયું કે આવી સ્પેસમાં તમે આ સામેલ કરીને આર્બિટરી સ્ટેટ લખી શકો છો જે યુનિટ ઓપરેટર છે તે ફક્ત તે સ્થિતિ પર કાર્યરત યુનિટ ઓપરેટર છે પરંતુ તમે તેને પ્રોબેબિલિટીના કંપન તરીકે સ્ટેટના આ આંતરિક પ્રોડક્ટને ફરીથી શોધી શકો છો જે આપણે તેને સી એન તરીકે સૂચવીએ છીએ અને પછી સ્થાનને ફાઇનાઇટ ધોરણ હોવો જોઈએ કોઈ પણ સ્ટેટ ફોર્સ કે જે આ પ્રોપર્ટી પ્રોપર્ટીને સંતોષવી જોઈએ કન્ડિશન આ સ્કવેર સમવેબલ સિકવન્સ માટેની શરત છે ઠીક છે તેથી ધીરેથી આપણે ઘણી વખત મેળવવાની જરૂર છે તમે આ શબ્દ સાંભળશો કે વેક્ટર સ્પેસ હંમેશા હિમ્બર્ટ સ્પેસ તરીકે ઓળખાય છે તેથી જ હલ્બર્ટ જગ્યાની વ્યાખ્યા શું છે તેના પર થોડી મિનિટો ખર્ચવા માટે અને બધા ક્વોન્ટમ મિકેનિક્સ સમસ્યાઓ ધારે છે કે આપણે વિશેષ વેક્ટર જગ્યા લિનિયર વેક્ટર જગ્યા લિનિયર વેક્ટર જગ્યામાં કામ કરીએ છીએ જેને હ્યુબર્ટ સ્પેસ કહેવામાં આવે છે તેથી પહેલું બધા સ્કવેર સારાંશ ક્રમ એક સુમેળ કરી શકાય તે એવું સિક્વન્સ છે જો તે અમુક પ્રોપર્ટી નું પાલન કરે છે તેથી તમારે એન અને એમ ખૂબ મોટું લેવાની જરૂર છે અને જો તમે આ બંને વેક્ટર્સ વચ્ચેનો તફાવત લો છો તો તે બે વેક્ટર્સ ના ધોરણ લો તે શૂન્ય હોવું જોઈએ એ જ રીતે જ્યારે એન ખૂબ મોટા હોય ત્યારે તે ફાઈનાઇટ મૂલ્યોની સરવાળો પર જાય છે અને પછી આપણે આ સ્ટેટ ને ફાય કહીએ છીએ જાય છે છે તે લિમિટ ઘણી વખત આપણે આપણે માનીશું કે જે પણ લિનિયર વેક્ટર સ્પેસ જોઈએ છીએ તે ખરેખર વેક્ટર સ્પેસ છે જેની પાસે આ લિમિટ વેક્ટર સ્પેસ છે અને આપણે આવા વેક્ટર સ્પેસ ને ઓછામાં ઓછી તકનીકી રૂપે કહીએ છીએ તેને સંપૂર્ણ લિનિયર વેક્ટર સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે તેથી આમાંની કેટલીક વ્યાખ્યાઓ છે જે નિયમસર વ્યાખ્યાઓ જાય છે પરંતુ આપણે કહીએ છીએ કે આપણે હલ્બર્ટ સ્પેસમાં કામ કરીએ છીએ પરંતુ મેં ઓછામાં ઓછું ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે વિચાર્યું અલબત્ત આપણે જાણવું જોઈએ કે તમે તેને ક્યારે કહેશો તે સંપૂર્ણ વેક્ટર સ્પેસ છે જો લિમિટ વેક્ટર લિનિયર વેક્ટર જગ્યામાં માં સામેલ છે તો તેને સંપૂર્ણ વેક્ટર સ્પેસ કહેવામાં આવે છે તમે તેને હલ્બર્ટ સ્પેસ તરીકે ક્યારે કહેશો નહીં બધા લિનિયર વેક્ટર સ્પેસ તરીકે તમે વ્યાખ્યાયિત કરવા માટે આંતરિક પ્રોડક્ટ ધરાવતા હોવા જોઈએ તે એવી જગ્યાઓ હોય શકે છે જ્યાં તમારી પાસે આંતરિક પ્રોડક્ટ નથી જ્યાં તમારી પાસે ખરેખર લિનિયર પ્રોડક્ટ જરૂર નથી જો તમે શ્રોડિંગર ઇક્વેશન લો છો તો તમને સોલ્યુશન મળે છે બરાબર અથવા કોઈ પણ આર્બિટરી ઇક્વેશન મળશે તમે સોલ્યુશન નો સેટ શોધો સુપર પોઝિશન એ એક સોલ્યુશન પણ છે પરંતુ તમને તે માટેના ડ્યુઅલ સોલ્યુશન્સ શું છે તે શોધી શકતા નથી તેથી તેમાંના કેટલાક લક્ષણ પણ નહીં પણ હોઈ શકે આંતરિક પ્રોડક્ટ વિશે વિચારવું જો તમારી પાસે આંતરિક પ્રોડક્ટ પણ વ્યાખ્યાયિત હોય તો આ સંપૂર્ણ વેક્ટર જગ્યાને હ્યુબર્ટ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગના પાઠ્યપુસ્તકોમાં કે મોટા ભાગના સાહિત્યમાં તેઓ કરની એચ મૂક્યું જેથી આપણે અનિવાર્યપણે લિનિયર વેક્ટર સ્પેસ કરી શકીએ પરંતુ બાબતો એવું માનવામાં આવે છે કે તમારી વેક્ટર વેક્ટર સ્પેસ આ સાથે તે ક્રમમાં મર્યાદિત સરવાળો ક્રમમાં પણ સામેલ છે અને તમારી પાસે તે વેક્ટર સ્પેસમાં આંતરિક પ્રોડક્ટ વ્યાખ્યા છે તેથી જ આ આખી વસ્તુ સાથે છે જેને આપણે તેને હલબળ

જો તમે સ્ટેટ નું લિનિયર કોમ્બિનેશન લો છો અને ઓપરેટર ધરાવે છે તો પછી તમે તેને અલગ કરી શકો છો તેથી આ એક પ્રોપર્ટી છે બીજી પ્રોપર્ટી એ છે કે જો કોમ્પલેક્સ સ્કેલર મલ્ટીપ્લાય સાઈ હોય તો ઓપરેટર ને ઓપરેટર પણ હોઈ શકે છે તે દરેક પોઈન્ટ પર ઓપરેટર તરીકે લખી શકાય છે સારાંશ આપેલ છે જો તમારી પાસે બે ઓપરેટર પ્રોડક્ટ હોય તો અગાઉ સમ જો તમારી પાસે પ્રોડક્ટ હોય તો ક્યારે થશે ફક્ત ત્યારે જ એ બી એ બી એ હોય ઠીક છે તેથી સામાન્ય રીતે બે ઓપરેટર બી ના જનરલ હોય તેથી સામાન્ય રીતે ઓપરેટર તમને સાઈપર બી ઓપરેટર ની તુલનામાં અલગ જવાબ આપશે તેથી ઓર્ડર બાબત ક્વોન્ટમ મિકેનિક્સ ને સમાપ્ત કરે છે જ્યારે હું લખું છું ત્યારે મારે ઓર્ડર સાથે ખૂબ કાળજી લેવી પડશે ઉદાહરણ તરીકે જો તમારી પાસે પી ક્રોસ એલ હોય તો તમારી પાસે આના જેવા ઓપરેટર હોઈ શકે છે તમારી પાસે આર ડોટ પી પણ હોઈ શકે છે ક્લાસિકલી રીતે તમને આ આર ડોટ પી કરવા માટે મંજૂરી છે જે પી ડોટ આર સમાન છે પરંતુ ક્વોન્ટમ મેકેનિકલી આર ડોટ પી ઓપરેટર સ્ટેટ સાઈ પર ઓપરેટિંગ છે શું તે સમાન છે તેની યુનિટ વેક્ટર તરીકે

મોમેન્ટમ નો રેડિયલ કમ્પોનન્ટ તમે તેને આર ડોટ પી તરીકે લખો છો કે નહીં અથવા તે ક્લાસિકલ માં માં કોઈ વાંધો નથી પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સ આપણે સાવચેત રહેવું પડશે તમે તેને કેવી રીતે સાવચેત કરો છો મને પીઆર પર આ તફાવત નથી જોઈતો પરંતુ ઇ હું ઓર્ડર ની બાબતો જોઉં છું કે મારે તે ખૂબ હોશિયાર રીતે કરવું પડશે હું તે કેવી કરું આ કેસ માટે સિમેટ્રિક કોમ્બિનેશન લેવાનો પ્રયત્ન કરો તમે આર ઓપરેટર પી પ્લસ પી આર ડિવાઈડેડ બાય બે તેથી ક્લાસિકલ મેનિઝમ આ તમારો પીઆર પણ પોઝિટિવ છે અને જો હું નેગેટિવ મૂકું તો શું થશે ક્લાસિકલ મિક શું થશે ક્લાસિકલ મેનિઝમ માં અહી શું તમે કેટલા રંગ લેન્સ વેક્ટર જોયા છે જેમાં આપી ક્રોસ એલ છે બરાબર તો આ રંજ લેન્સ ની છે ખરેખર એક વધુ છે એક ઓવર આર બરાબર કે બાય એલ કે આર વેક્ટર આ રંજ લેન્સ વેક્ટર છે તમે આ ભાગ માટે ક્વોન્ટમ મેકેનિક કોમ્બિનેશન કેવી રીતે કરશો તમે પ્લસ સાઇન અથવા માઇનસ સાઇન લેશો ક્લાસિકલ મેકેનિઝમ માં એલ ક્રોસ પી માઇનસ સમાન છે તમે તે કેવી રીતે કરો છો ક્વોન્ટમ મિકેનિક્સ તેથી ક્વોન્ટમ મિકેનિક્સ ઓપરેટર પી ઓપરેટર આ હોવું જોઈએ તમારે એક ડોટ બી ઓપરેટર માટે સમપ્રમાણતા કરવી પડશે પરંતુ જો ત્યાં

સંપર્ક કરવા માંગો છો શું મારે સપ્રમાણતા કરવી જોઈએ અથવા મારે વિરોધી સપ્રમાણતા હોવી જોઈએ તેથી જ હું સામાન્ય રીતે બે ઓપરેટરોને કહી રહ્યો હતો ક્લાસિકલ મેકેનિઝમમાં તમે કહી શક્યા હોત કે આર ડોટ પી એ પી ડોટ આર જનરલ છે પરંતુ હું તે કરી શકતો નથી ઠીક છે તે પણ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું છે જો તમારી પાસે ઓપરેટર છે જે આર્બિટરી state. પર કામ કરે છે તે તમને ડ્યુઅલ વેક્ટર સ્પેસમાં એક નવું સ્ટેટ સાઈ આપે છે તમારે તેને કોમ્પ્લેક્સ કોન્ઝ્યુગેટ અને ટ્રાન્સપોસે દ્વારા બદલવાની જરૂર છે જો તે મેટ્રિક્સ છે અથવા આપણે તેને એડજોઇન્ટ ઓપરેટર ડેગર કહો છો અને તે તમને નવું સ્ટેટ આપે છે તેથી ડેગર એ છે કે જેને આપણે એડજોઇન્ટ ના કોન્ઝ્યુગેટ તરીકે કહીએ છીએ તમે છેલ્લા લેક્ચરમાં જે જોયું છે તે સ્પષ્ટ Precarna Saraj